नमो नमः प्रणां शतमसर्केमोर्यन्तानं नमो सिद्धान् नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सप्तसाहूनम् एषो पञ्चनमुक्कारो मूकारो सब्दपादपणासनो च सवेशिं पढमं हवै मङ्गलम् परं पूज्य पूज्यपाद् चिरन्तनाचार्यद्वारा विरचित् नौतत्त्वप्रकरन् અને એ જ નવતત્વ પ્રકરણમાં અજીવ તત્વ આપણે જોઈ રહ્યા છીએ અજીવ તત્વ ને એ જ અજીબ તત્વમાં જે એનો જે મુખ્ય પાંચ ભેદ ધર્મસ્તિકાય અધર્માસ્તિકાય આકાશસ્તિકાય પૂતગલાસ્તિકાય એને કાળ તે જ પ્રમાણે અહીં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ની અંદર અને આકાશસ્તિકાય આ બધાનો આપણે સ્વભાવ જોયો હતો પુદગલનો હવે આપણે લક્ષણ બનાવીએ છીએ કે જેના વર્ણક અંદર સ્પર્શ હોય તે પૂદગલે છે એ એના સ્વાભાવિક લક્ષણ છે વૈભૈવિક લક્ષણની અંદર શબ્દ અંધકાર ઉદ્યોત પ્રભા છાયા આતપ વગેરે જે છે છે પણ તરીકે જ આપણે શબ્દની અંદર આપણે જોયો તો કે શબ્દ કેવા પ્રકારના એ છે તે આપણે જોયો તો અંધકાર આપણે જોશું અંધકાર તો અંધકાર પણ કહે છે કે પુદગલ જ છે એ અંધકારને પુદગલનો લક્ષણ આપતા કે અંધકાર આપણે પૂદગલને લક્ષણમાં આપણે જોઈએ કે વર્ણ ગંધ રસ સ્પર્શથી જે યુક્ત હોય તે પુદગલ સૌપ્રથમ એ અંધકાર કેટલાક લોકો આ અંધકારને પ્રકાશનો અભાવ પણ માને છે પ્રકાશનો અભાવ તે અંધકાર આ પ્રમાણે પણ માનનાર હોય છે કે અંધકાર બીજું કઈ નથી એ પ્રકાશનો અભાવ છે અંધકાર ખરેખર એ પણ એક પૂદગલ સ્વરૂપ જ છે એના શાસ્ત્રમાં અંધકારને પણ જ્ઞાનેન્દ્રિય ગ્રાહ્ય કહેવું છે હવે જે સ્થાને અંધારું હોય

એટલે કાડો તો દેખાય છે એટલે કે એની અંદર એક મર્ન દેખાય છે બરાબર છે અંધકારવાડા સ્થાન જે છે જ્યાં અંધકારનું સ્થાન છે તે સ્થાને ગયા પછી કાં કે સ્પર્શનો ભાવ થાય કેવા પ્રકારનો સ્પર્શ લાગે ત્યાં અંધકારના સ્થાનમાં ગ જઈએ તો એ અંધકારના સ્થાનમાં ગયા પછી કાં કે એમાં ગરમ લાગે ઠંડુ લાગે તે સ્થાને આપણને સ્પર્શ એ ઠંડુ જ હોય છે જે એકદમ માની લો અંડરગ્રાઉન્ડ માં હોય કોઈક નો જ્યાં અંધારો અંધારું અંધારો અંધારો જ હોય બહાર નો ઘર નો સ્પર્શ અને અંદર નો કે એક જે સ્થાન જે અંધારું છે તે સ્થાન નો સ્પર્શ જોશો એટલે ત્યાં ઠંડા નો અનુભવ થશે એટલે કેવા સ્પર્શ છે ત્યાં શીત સ્પર્શન છે ત્રીજા નંબરે જે અંધારું જગ્યા છે એ અંધારું જગ્યામાં જઈએ તો એક પ્રકાર નો સ્મેલ આવે છે અંધારાનું એક પ્રકાર ના સ્મેલ આવે એટલે ત્યાં એ શું છે એ

જ્યાં ગંધ હોય ત્યાં વર્ણ રસ સ્પર્શ અવશ્ય હોય જ્યાં રસ હોય ત્યાં વર્ણ ગંધ સ્પર્શ અવશ્ય હોય જ્યાં સ્પર્શ હોય ત્યાં વર્ણ ગંધ રસ અવશ્ય મેવો હોય જ્યાં આમાંથી એક પણ નથી ત્યાં કોઈ પણ નથી હોતા પણ એની અંદર તરતમતા ભાવ વાળો અવશ્ય હોય છે એક સમાન નથી હોતા જેનો વિશેષ માત્રાય હોય તે વસ્તુ આપણને અનુભવ થાય જેનો માત્ર છે તેઓનો આપણે અનુભવ થતા નથી જેમ ઉદાહરણ તરીકે એક વસ્તુ આપણે માનીએ પવન એ શું છે વાયુ જે છે એ વાયુ શું છે વાયુક જીવો શરીર છે તો વાયુક જીવો શરીર એ શરીર શું છે પુદગલ છે એટલે પૂદગલ છે એટલે પૂતગલ એટલે શું હોય વર્ણગંધ રસપર્શ બધું જ હોય જેનો માઇક ચાલુ હોય મ્યુટ કરી દેજો તો અહીં વર્ણગંધ રસપર્શ એ અવશ્ય મેવો એટલે કે ત્યાં એ પૂદગલ છે એટલે વર્ણગંધ રસપર્શ હોય જ છતાં આપણને પવન દેખાય છે દેખાય છે પવન નથી દેખાતું પરંતુ પવનને સ્પર્શ કરી શકીએ છીએ એ પવનને સ્પર્શ કરી શકીએ ઠંડો પવન ગરમ પવન એવો સ્પર્શ કરી શકીએ એટલે સ્પર્શ છે કે સ્પર્શ તે સ્પર્શના માત્રા ત્યાં વધારે છે એટલે તે આપણે સ્પર્શ અનુભવી શકીએ છીએ બાકીનો માત્રા ઓછા છે જેના કારણે એ આપણે અનુભવી શકીએ કે જોઈ શકતા નથી હા બોલો મૃદુલાબેન શું પ્રશ્ન છે હા સર પ્રણામ સર સર રસ કેવી રીતે ઘટાડ્યો અંધકારમાં એ રસ હોય એટલે જ એ વસ્તુ કહું છું ને જે કેટલાક વસ્તુને એની અંદર અનુભવાય કેટલાક વસ્તુઓને અનુભવાતું નથી પરંતુ જ્યાં એક વસ્તુ હોય સ્પર્શ મળતા હોય વર્ણ મળતા હોય ગંધ મળતા હોય કોઈ પણ એક મળતા હોય એટલે સમજી લેવાનું બાકીના ત્રણ પણ ત્યાં છે જ પણ એની માત્રા ઓછી છે જેના કારણે આપણે અનુભવાય નથી હા બરાબર ઓકે સર બીજું અંધારું સ્થાન હોય ત્યાં આપણે કોઈ પ્રકાશનો નો પૂંજ રાખીએ તો તે પ્રકાશનો પૂંજ આવતા તે હટી જાય છે પરંતુ જેવું એ પ્રકાશ નો પૂંજ આગળ આગળ જાય છે માનો કે તેને પાછળ પાછળ એ અંધકાર પણ દોડીને આવે છે માટે આ બધું એ અંધકારમાં મળે છે ખાસ કરીને અંધકારનો વર્ણ ગંધ આ બધા સ્પર્શ આદિ મળતા એ પણ ઉદ્ગલ તરીકે છે પરંતુ ન્યાયિકો વગેરે કેટલાક જે છે તેઓને અંધકારને એ પ્રકાશનો અભાવ માને છે જો પ્રકાશનો અભાવ માનવામાં આવે તો ઘણું બધું એની અંદર દોષ પણ આવી શકે છે તો જે બરાબર નથી કારણ કે એમાં જો હોય તો પછી પ્રકાશનો જે સ્પર્શ હોય એ સ્પર્શ ત્યાં પણ હોવું જોઈએ પ્રકાશની અંદર જેવા પ્રકારની સ્મેલ આદિ હોય તેવું પણ માનવું જોઈએ એટલે એ પ્રમાણે એના કેટલાક વિરોધ આવે એટલા માટે તે અંધકાર પણ એક પૂદગલ તરીકેને જ અહીં માનાય છે ત્રીજા નંબરનો છે ઉદ્યોત ઉદ્યોત એટલે શું તો ઉદ્યોત એટલે થાય શીત પ્રકાશ એટલે શીત વસ્તુનો શીત પ્રકાશ તે ઉદ્યોત તરીકે કહેવાય છે એટલે કે શીત વસ્તુને એટલે કે તે ઉદ્યોત જે પોતે શીત હોય અને એનાથી મીઠા શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ શીત વસ્તુનો જે એની અંદર ઉષ્ણ પ્રકાશ છે તે ઉદ્યોગ તરીકે છે પોતે શીત હોય અને એનાથી ઉષ્ણ આદિ પ્રકાશ મળતો હોય તો તે ઉદ્યોગ તરીકે કહેવાય શીત વસ્તુનો શીત પ્રકાશ તે ઉદ્યોત છે અને શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ તે આતપ તરીકે કહેવાય તો શીત વસ્તુનો જે શીત પ્રકાશ તે ઉદ્યોતે છે આમાંથી હવે પ્રકાશ આમાંથી કેવા પ્રકારનો પ્રકાશ મળ્યો શીત પ્રકાશ કેવો છે શીત શીત પ્રકાશ હા તે ઉદ્યોગ પોતે વસ્તુ શીત હોય એમાંથી શીત પ્રકાશ નીકળતો હોય તો તે ઉદ્યોગ તરીકે કહેવાય છે જેમ કે ચંદ્ર આદિના વિમાન હોય એ ચંદ્ર આદિના વિમાનમાં માત્ર સૂર્યના વિમાનને છોડીને ચંદ્ર આદિના જે જ્યોતિષ વિમાનો હોય તેઓનો સ્પર્શ કેવા છે શીત શીત છે 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 એનાથી પણ પણ સ્પર્શ સ્પર્શ એના કિરણનો કેવો મળે મળે જ કારણ કે એટલા માટે દિવસમાં શું લાગે ગરમી લાગે છે અને રાત્રે ઠંડીનો થાય છે કારણ રાત્રે એ ચંદ્રનો પ્રકાશ છે અને ચંદ્રનો પ્રકાશનો સ્પર્શ આપણે જ છે કે એ ઠંડો છે એટલે આ જ પ્રમાણે કે આગિયા વગેરે જીવો હોય ચંદ્રકાંત મની વગેરે જેવો હોય તેઓનો સ્પર્શ કેવા છે તેઓનો સ્પર્શ એ શીત છે તે ઉદ્યોગ તરીકે કહેવાય એટલે કે એની અંદર પ્રકાશ પ્રકાશ એટલે આમાં સાથે સાથે એનો સ્પર્શ કેવો છે શીત છે તો શીત સ્પર્શ છે એટલે સ્પર્શ છે એટલે કે બાકીના બધું જ હોય વર્ણગંધ રસપન મળી શકે છે માટે કેમ કે આ ચારેય ચાર સહચારી છે એટલે એ ઉદ્યોત એ પણ એક છે પ્રભા પ્રભા જે છે પ્રભા એટલે કે ચંદ્ર વિગેરેના પ્રકાશમાંથી અને સૂર્યના પ્રકાશમાંથી બીજો કિરણ રહિત જે ઉપપ્રકાશ જે પડે છે એ ઉપપ્રકાશ જે પડે એ જ ઉપપ્રકાશને જ પ્રભા પુદગલ સ્કંદમાંથી પ્રગટ થઈ છે એને પોતે પણ એ પુદગલના સ્કંદથી જ એ સમૂહ છે કારણ કે એને પડછાયો જેને આપણે કહીએ અથવા તો જેનો એના જ કોઈ સૂર્યના પ્રકાશ હોય ચંદ્રના આદિના પ્રકાશ હોય તેનાથી તેના ઉપર પડીને બીજો એક જે પ્રકાશની જેમ જે દેખાય છે ઉપપ્રકાશ એ જ ઉપપ્રકાશને પ્રભા તરીકે કહેવાય એટલે એ કોનાથી પડ્યો તો સૂર્ય ચંદ્રના એમાં પ્રકાશના કારણે ત્યાંથી ઉત્પન્ન થયો એટલે તે પૂદગલથી જ એ ઉત્પન્ન થાય છે એને પોતે પણ પૂદગલના જ સ્કંદ છે કે જો પ્રભા ન હોય તો સૂર્ય વગેરે કિરણનો પ્રકાશ જ્યાં પડતો હોય તેનો પ્રકાશ તેની પાસે એટલે તેની પાસના જ સ્થાનમાં આમાસની રાતની જેમ એવા મધ્યરાત સરખું એવા અંધારું થવું જોઈતું હતું પરંતુ તે થતું નથી કારણ કે ઉપપ્રકાશ રૂપ હોવાથી આદિની કાંતિને પણ એ પ્રભા કહીએ છીએ એટલે એ પણ એક પ્રકારનો પૂદગલત છે છાયા એટલે જેને આપણે પડછાયા તરીકે કહીએ છીએ દર્પણમાં અથવા તો પ્રકાશ પડતું જે પ્રતિબિંબ તે છાયા તરીકે કહેવાય અને તે બાદર પરિણામે સ્કંધમાંથી માંથી પ્રતિ સમયે જળના ફુવારાની જેમ એ આઠ સ્પર્શી પૂદગલ સ્કંધના સમુદાય જે એ પ્રકાશ આદિના નિમિત્ત થાય તેવા પ્રકારના એ થઈ જાય છે હવે એની અંદર કેટલાક જગ્યાએ સ્પષ્ટ દેખાય છે કેટલાક જગ્યાએ ધૂંધલા આદિ દેખાય છે એના કારણ કે જે વસ્તુ ઉપર પડે છે તે વસ્તુ કેવા પ્રકારના છે એના આધારે થાય જો વસ્તુ એકદમ સ્વચ્છ હોય નિર્મલ હોય તો તેના જેમ હુબહુ રૂપ એવા દેખાય છે જો પોતાનો જ એ પ્રકાશ જો એવા દર્પણ આદિમાં પડે દર્પણ કેવો છે સ્વચ્છ છે અને સ્વચ્છ આદિ ના હોવાને કારણે તેના ઉપર પડે તો તેના જ રૂપ તદાકાર જે પ્રમાણે છે તે જ ત્યાં દેખાય છે જો વસ્તુની અંદર ન હોય તો તે આકારનો તેવા પ્રકારનો એનો રૂપ તે સ્વરૂપે નથી નથી દેખાતો પણ તદ આકાર એ તેનો જે પ્રકારે આકાર છે તે પ્રકારે એનો દેખાય જેમ કે માટી ઉપર પડેલો છાયા પડેલો એનો પ્રતિબિંબ એ પ્રતિબિંબ કેવો દેખાય છે તેના આકારના એનો જે પ્રકારે આકાર છે તે પ્રકારે તેનો દેખાય પરંતુ તેનો જ વર્ણગંધ રસ એટલે વર્ણગંધ રૂપ વગેરે તેવા પ્રકારનો દેખાતું નથી કારણ કે પડનાર વસ્તુ કેવા છે અસ્વચ્છ છે આનાથી કંઈક એવો શુદ્ધ એવો સ્વચ્છ તરીકે વિશિષ્ટ નહીં પરંતુ કંઈક એવા અલ્પ એવો સ્વચ્છ હોય એવા પાણી પાણી પાણીની પાસે આપણે રહીએ કોઈ તળાવ આરીને અથવા તો પાણી પાસે આપણે પ્રતિબિંબ પડતો હોય તો તેઓ પણ કંઈક એવો જે માટીમાં પડતા હતા ત્યાંથી કંઈક એવો સ્વચ્છ સ્વરૂપ એની અંદર દેખાય છે અને આ જ વસ્તુ જો દર્પણ એકદમ સ્વચ્છમાં પડે તો હું બહુ એવું તે જ પ્રમાણે વર્ણગંધ રસપર્સ વાળો તે જ પ્રમાણે વાળો દેખાય છે એટલે આ પણ એનો રૂપ છે

આઠ પ્રકારે છે ને તો એ આઠ સ્પર્શ હવે એના પછી છાયા પછી જે છે એ છાયા પછી આવી જાય છે આતપ એટલે એ વસ્તુ શીત હોય છતાં તેનો પ્રકાશ ઉષ્ણ નીકળે તો તે આતપ તરીકે કહેવાય છે એટલે સૂર્યના પ્રકાશ પણ આતપ કહેવામાં આવે છે તે ઉષ્ણ નીકળે છે એટલે સૂર્યના વિમાનમાં રહેલા એવા બાદર બાદર પર્યાપ્ત પૃથ્વી કાયી શરીર હોય છે અને સૂર્યકાંત આદિ રત્નો જે હોય એ પણ કારણ કે સૂર્યનો સૂર્ય અને સૂર્યકાંત રત્ન પોતે પણ શીત છે પણ તેનાતે એનો પ્રકાશ જે છે એ પ્રકાશ ઉષ્ણ આવે છે એટલે પોતે વસ્તુ શીત હોય એમાં તે ઉષ્ણ પ્રકાશ નીકળતો હોય તો તે આતપ તરીકે કહેવાય છે એ જ આતપ એને સ્પર્શ આદિ મળે છે એટલે એ પણ પૂતગલ તરીકે છે પરંતુ જેમ કે અગ્નિની વગેરે હોય એ અગ્નિની જ્વાલા એની અંદર એ આતપ નથી માનેલો કારણ કે એ અગ્નિનો પ્રકાશ પણ અગ્નિનો જે સ્પર્શ છે એનો પણ સ્પર્શ કેવો છે એનો પણ એ ઉષ્ણ પ્રકાશ છે છતાં નથી આતપની વ્યાખ્યા શું છે કે પોતે શીત હોય અને એમાંથી ઉષ્ણ પ્રકાશ નીકળે તો તે આતપ થાય પણ પોતે ઉષ્ણ છે અને ઉષ્ણ નીકળે છે એટલે કે તે અગ્નિ એ આતપ તરીકે માનવામાં નથી આવ્યો પાછળના જે ચાર છે સ્પર્શ રસપર્શ એમના સ્વાભાવિક લક્ષણ તરીકે છે અર્થાત પૂદગલમાં તે અવશ્યમ એવો હોય જ જ્યાં જ્યાં પૂદગલ ત્યાં ત્યાં રસ રસપર્શ જ્યાં જ્યાં વર્ણગંધ સ્પર્શ ત્યાં ત્યાં પૂદગલ અવશ્ય એવો તે હોય જ છે પૂદગલ હોય અને વર્ણગંધ રસપર્શ ન હોય એવું બનતો નથી અને વર્ણગંધ એટલે એ એમના સાથે જ રહેનારા છે એટલે જ્યાં જ્યાં વર્ણગંધ રસપર્શ ત્યાં ત્યાં પૂદગલ અને જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં વર્ણગંધ રસપર્શ છે એટલે માટે એ એના સ્વાભાવિક તરીકે છે એ સ્વાભાવિક એનો લક્ષણ છે આગળના જે લક્ષણો જોયા એ આગળના લક્ષણો બેભાવિક છે કારણ કે તે બાદર પરિણામી વાળો છે એટલે એ બાદર પરિણામી વાળામાં જ આ વસ્તુ ઘટી શકે છે શબ્દ અંધકાર ઉદ્યોત પ્રભા છાયા અને આતપ સૂક્ષ્મ પરિણામીમાં એ ન પણ ઘટે માટે એ જે છે તે એ બેભાવિક એ લક્ષણ બતાવ્યા જ્યારે વર્ણ ગંધ રસ સ્પર્શ છે તે અવશ્ય એવો હોય જ વર્ણ છે પાંચ પ્રકારના વર્ણ એ પાંચ પ્રકારનો વર્ણ છે કુલ વર્ણ એ પાંચ જ છે શ્વેતવર્ણ રક્તવર્ણ રક્તવર્ણવર્ણ નીલવર્ણ અને કૃષ્ણવર્ણ નીલવર્ણ હરિતવર્ણ પણ કહેવાય છે એટલે સફેદ લાલ પીળો લીલો અને કાળો આજ પાંચ વર્ણ છે એ સિવાયના જેટલા પણ વર્ણો જે દેખાય છે તે એકબીજાનો મિક્સ કરીને થયેલો છે તે એકબીજાના મિશ્રણથી થયેલો છે વાદળી હોય ગુલાબી હોય કે બીજું કોઈ પણ કલરનો હોય તે બધા જ એ પાંચ વર્ણમાંથી કોઈ પણ એક વર્ણની ભેદની અંદર એ તરતમતાની અંદર એ મિક્સ કરેલો છે અને કોઈ પણ પુદગલમાં એ અવશ્ય પાંચમાંથી કોઈ પણ એક વર્ણ તો અવશ્યમ એવો હોય જ છે પરંતુ વર્ણ વિના ક્યાંય એ ન હોય જે પુદગલે છે એની અંદર વર્ણ પણ હોય ગંધ પણ હોય રસ પણ હોય સ્પર્શ પણ હોય કેટલાકની અંદર અનુભવાય છે કેટલાક નથી અનુભવતા એમાં મુખ્ય કારણ તરીકે એના તરતમતાનો ભાગ છે જેના ભાગ અધિક હોય તે જ વસ્તુ આપણે અનુભવી શકીએ જેનો ભાગ ઓછો હોય તે આપણે અનુભવી શકાતા નથી એટલે આવા પ્રકારના એમાં વર્ણ ગંધ રસ સ્પર્શમાં વર્ણ જે છે એ વર્ણના સંયોગથી જ બનેલા છે કોઈકમાં શ્વેત વર્ણ વધારે હોય પીળો વર્ણ ઓછો હોય આ બંનેને મિક્સ કરીને કોઈ એક એક કલર નીકળે લાલ અલગ પીળો એ હું મિક્સ કરીએ તો ત્યાં એક બીજો કલર નીકળે છે એમાં પીળાનો ભાગ અધિક હોય લાલનો ભાગ અલ્પ હોય તો તે પ્રમાણે એ તે મિક્સ કરીને જ બીજા બધું કલર નીકળે છે પણ મુખ્ય વર્ણ તો આ પાંચ જ છે એટલે વર્ણના આ પાંચ પ્રકાર એ માટે એ વર્ણ જે છે એ પણ પુદગલનો લક્ષણ છે એને એક પરમાણુમાં એક વર્ણ હોય દ્વિપ્રદેશી વગેરે જે છે સ્કંદ છે ત્યાંથી એક થી પાંચે પાંચ વર્ણમાં કોઈ પણ વર્ણ તેની અંદર સંભવી શકીએ છીએ એનો વર્ણ હંમેશા પૂદગલમાં હોય જ છે એટલે એ પૂદગલનો એ સ્વાભાવિક લક્ષણ તરીકે છે એને એ સિવાય ક્યાંય વર્ણ નથી હોતા માટે એ એનો લક્ષણ તરીકે છે ગંધ ગંધ બે પ્રકારે છે સુગંધ દુર્ગંધ જેને સુરભી અથવા દૂરભી તરીકે પણ કહેવાય જેમાંથી ખરાબ આવતો હોય ખરાબ ગંધ આવતો હોય તે દુર્ગંધ તરીકે કહેવાય છે સુંદર સુવાસ આવતો હોય તો તેને સુગંધ તરીકે આવું ગંધ પણ બેમાંથી કોઈ પણ એક ગંધ એવો હોય જ છે અને પરમાણુમાં એક ગંધ એને ધિપ્રદેશી ત્રિપ્રદેશી વગેરે સ્કંદ જે છે એની અંદર બેમાંથી કોઈ પણ એક ગંધ સંભવિત કે બની શકે છે પણ એ ગાંધ પૂદગલ સિવાય બીજે ક્યાંય રહેતો નથી એટલે એ ગાંધ એ પૂદગલનો લક્ષણ તરીકે છે રસ છે એ રસ પાંચ પ્રકારનો રસ છે તિક્ત કટુ કસાય આમલ અને મધુર તિક્ત એટલે તીખો કટુ એટલે કડવો કસાઈ એટલે તુરો આમલ એટલે ખાટો અને મધુર એટલે મીઠો આ જ પાંચ રસાય રસ તરીકે છે કેટલાક ની જે કે એની અંદર છઠ્ઠો રસ એવો ખારો રસ પણ લોકમાં પ્રસિદ્ધ છે જેને છઠ્ઠો રસ થાય પરંતુ તે મધુર રસની અંદર જ અંતર્ગત થઈ જાય આ પ્રકારના એ રસ જે છે એ રસ પણ પૂદગલ સિવાય બીજે ક્યાંય ક્યાંય નથી રહેતો રહે અવશ્ય માટે એ એ પણ સ્વાભાવિક લક્ષણ તરીકે છે એક એક રસ તો હોય છે દ્વિપ્રદેશી ત્રિપ્રદેશી વગેરે જે સ્કંદ છે એની અંદર એક થી પાંચે પાંચ રસની અંદર યથાસભવ એ રસ સંભવી શકે છે સ્પર્શ આઠ પ્રકારના છે જે એકબીજાનો વિરોધી બને છે શીત એના વિરોધી ઉષ્ણ સ્નિગ્ધ એનો વિરોધી વૃક્ષ લઘુ તેના વિરોધી ગુરુ મૃદુ તેના વિરોધી કરકસ આમ આઠ પ્રકારનો એ સ્પર્શ છે શીત ઉષ્ણ સ્નિગ્ધ વૃક્ષ લઘુ ગુરુ મૃદુ અને કર્કશીત એટલે કે જેનો ઠંડો સ્પર્શ હોય તે શીત કહેવાય જેનો ગરમ સ્પર્શ હોય તે ઉષ્ણ છે સ્નિગ્ધ એટલે તૈલીય ભાવ જે હોય તૈલીય ભાવ વગેરે જે હોય તે સ્નિગ્ધ છે અને રૂખાપનો જે હોય જે લુખા વગેરે હોય તે વૃક્ષ છે લઘુ એટલે હાલકો રૂ વગેરેની જે હોય તે ગુરુ એટલે ભારે જે લોખંડ પથ્થર માં જે હોય તે મૃદુ એટલે કોમલ એ કોમલ રસ વાળો મૃદુ છે અને કર્કશ જે ખરબચડા હોય કઠોર હોય તે કર્કશ છે આમ આઠ પ્રકારના સ્પર્શ છે તે દરેક પુદ્ગલની અંદર એની અંદર દ્રવ્ય માત્રા હોય છે માટે તે એ પણ એ એની અંદર પુત્ગલ દ્રવ્યમાં જ હોય પુત્ગલ દ્રવ્ય સિવાય બાકી ક્યાંય નથી હોતા માટે એ પણ એક પુદગલનો જ લક્ષણ તરીકે છે પણ એક પરમાણુમાં સ્નેહ શીત સ્નિગ્ધ અથવા શીત વૃક્ષ અથવા ઉષ્ણ સ્નિગ્ધ અથવા આ ચાર સ્પર્શ હોય છે જે બાદર જે બાદર પરિણામી હોય તેઓને આઠ કોઈ એમાં આઠે આઠ સ્પર્શ આદિ હોય શકે છે અને એ સ્પર્શ ઉદ્ગલ સિવાય બાકી ક્યાંય રહેતો નથી માટે એ પણ એક ઉદગલ નો જ લક્ષણ તરીકે છે આ પ્રમાણે આજે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચે પાંચ શબ્દથી માંડીને આતપ સુધી તે વૈભવિક લક્ષણ બતાવ્યા અને વર્ણ ગંધ રસપર્શ એ સ્વાભાવિક લક્ષણ તરીકે બતાવ્યા છે શબ્દ અંધકાર ઉદ્યોત પ્રભા છાયા આતપ આ બાદર પરિણામી વાળા હોવાથી તેમજ બાદર એવા પરિણામ એટલે બાદર પૂદગલ સમૂહરૂપ સમૂહ રૂપ હોવાથી જેનો માઇક ચાલુ હોય પ્લીઝ મ્યુટ કરી દેજો હાજી હિરલબેન શું પ્રશ્ન છે હા ગુરુજી એટલે સૂક્ષ્મ વાળા ને પેલા ચાર જ હોય પછી પાછળના ગુરુ મૃદુ કર લઘુ ગુરુ મૃદુ કર ન હોય એ ન હોય સૂક્ષ્મ પરિણામી વાળા બરાબર આ તો માત્ર કેવળ જ્ઞાની કેવળ જ્ઞાની જ જાણી શકે ને સૂક્ષ્મ તો આપણે ન જોઈ શકીએ હાજી હા સર આકાશ ને શું વર્ણન એવું બધું તો ના હોય ની ગંધ ને બધું સર પૂછું કાજી બોલો સર મૂર્તતા એટલે શું શબ્દની મૂર્તતા સિદ્ધ કરવા માટે જૈન ગ્રંથોમાં માં ઘણું વિવચન કરેલું છે અને શબ્દ કંઠ મસ્તક દંત તાલુ અસ્ત ઇત્યાદિ દ્રવ્યાંતર ના વિકાર થી વિકૃત થતો માલુમ પડે છે તેથી તે મૂર્ત છે મૂર્ત એટલે રૂપી પણ એટલે દેખાય એવું રૂપી એટલે બરના ગંધ રસ પર હોય તે રૂપી વિનોદભાઈ મ્યુટ રાખજો

ફેકાય છે શબ્દ ને ફેંકાય છે એની સાથે ફેકાય છે શબ્દ કોઈક ને આઘાત કરી શકે છે કરી શકે છે શબ્દ આવે છે આવે છે આવા પ્રકાર નો આ જે પૂદ છે વિનોદભાઈ કઈ પ્રશ્ન છે નહી તો મ્યુટ રાખશો પ્લીઝ અહીંથી મ્યુટ કરવામાં આવે છે છતાં તમારે અનમ્યુટ થઈ જાય છે ઓકે મીઠાનું ટુકડામ ખાસ ધ્યાન રાખજો કોઈકને તકલીફ ન પડે એ પ્રમાણે આપણે અનમ્યુટ રાખશું એ સારું પડશે પ્રશ્ન હોય રાઇઝિંગ કરજો આવા પ્રકારના એ સ્વાભાવિક અને વૈભાવિક આ બે પ્રકારના આની અંદર લક્ષણ બતાવ્યા જે પૂદગલનો વિકાર અર્થાત સ્કંદ પૂદગલનો જે વિકાર એટલે વિભાવ હોવાથી તે વૈભાવિક લક્ષણ કહેવાય અને જે એની સાથે હંમેશા એવો હોય જ એ સિવાય બીજે ક્યાંય નથી હોતા તો તે સ્વાભાવિક લક્ષણ તરીકે કહેવાય છે આમ આઠમાંથી આ જે છે એ નો નવમાંથી પાંચ જે છે એ પાંચ વૈભાવિક લક્ષણ બતાવ્યા અને ચાર જે છે એ ચારને ને સર જેમ આપણે શબ્દનો કીધું કે આપણે ફેંકી શકાય છે ઘાત થાય છે એવી રીતે બિચારો થાય ઉદ્યોગ અંધકાર આતપ એનાથી સેમ થાય એની અંદર આપણે બિચારો એ પણ થઈ શકે છે આપણે ફેંકી શકાય છે એટલે કે એની અંદર આવું આદિ કરી શકાય એ પ્રમાણે આપણે વિચારીએ તો અંધકાર પણ આપણે આદિ કે કોઈ અંધારું જગ્યા હોય એમાંથી કોઈક એવા બાઇક વાળો જે બાઇકનો લાઈટ હોય અથવા કોઈ પ્રકાશનો લાઇટ થાય તો તે પ્રકાશનો લાઈટ તેને ચીરી નાખે છે તેને ભાગ કરી નાખે છે પરંતુ એ પ્રકાશ આગળ આગળ જાય છે તો એને પાછળ પાછળ કેવું દેખાય કે અંધકાર પણ દોડતા આવે છે એવું દેખાય છે હા સર એટલે આ પ્રમાણે ઘટાડવું પડે ઘટી જાય વધાયા અચ્છા ઓકે સર આ પ્રમાણે તે દ્રવ્ય સ્વરૂપ જે છે એ દ્રવ્યનો અહી પૂર્ણ થતા હવે કાળ સ્વરૂપ કાળ અહી બતાવે છે તો કાળ એ પણ એક દ્રવ્ય તરીકે છે પણ દ્રવ્યની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે એ કાર્ડનો વેસ્તું નથી પરંતુ અહીં કાર્ડને પણ એક દ્રવ્ય તરીકે માનેલા છે તો જેના માટે કહે છે સૌ પ્રથમ વ્યવહાર કાળ અને નિશ્ચય કાર્ડની વાત કરી છે તો સૌ પ્રથમ અહીં વ્યવહાર કાળની અંદર આપણે આવે છે કે વ્યવહાર કાળ કે એકા કોડી સતસઠી લખા સતહત્તરી સહસાય એટલે એક મુહૂર્તમાં ઈગ મુહૂતમી એક મુહૂર્તમાં કેટલા અવલિકા હોય છે તે અહીં જણાવવા છે કે એક મુહૂર્તમાં એક કરોડ સડસઠ લાખ સિતોતેર હજાર સયા સોલ અહિયા સોળ થી પણ અધિક એવલિકા માત્ર ને માત્ર એક મુહૂર્તમાં હોય છે એક મુહૂર્તમાં આ પ્રમાણે એક કરોડ સડસઠ લાખ સત્યોતેર હજાર થી પણ અધિક એવો મુહૂર્ત એટલે કે અધિક એવો અવલિકા હોય છે સમય અબલિકા તે જાણવા માટે આપણે જોશું જ કે વ્યવહાર કાર્ડની અંદર કે છે સમય અત્યંત સૂક્ષ્મ છે એટલો સૂક્ષ્મ કે જેનો ઉદાહરણ પણ શાસ્ત્રમાં અલગ અલગ પ્રમાણે આપેલા છે કે કોઈક એક બળવાન પુરુષ પુરુષના હાથમાં ભાલા હોય તીક્ષ્ણ ભાલા હોય સામે કમળના ઉપરા ઉપરી એવા સો પાંદડા મૂકેલા હોય અને તે ભાલા દ્વારા જોરદાર પ્રહાર કરે અને માણસને લાગે કે એક જ સમયમાં બધે જ એની અંદર એકો એક પાંદડા એ છેદાઈ ગયું છે પરંતુ એમાં પણ એક પાંદડાથી બીજે પાંદડામાં છેદાતામાં પણ અસંખ્ય સમય વ્યતીત થાય છે એટલે સમય એટલું સૂક્ષ્મ છે બીજું ઉદાહરણ પણ એ પ્રમાણે છે કે કોઈક એક વસ્ત્ર હોય જે બહુ જીર્ણ અવસ્થામાં હોય અથવા તો એ વસ્ત્રને પહેલા ઉનાળો ચોમાસું શિયાળો આદિ ત્રણે ત્રણ સિઝન વ્યતીત થયા પછી જે એકદમ જર્જરિત થઈ ગયો છે કે હાથ લગાડતા ભૂકો થઈ જાય એવું થઈ જાય છતાં પણ તેના એક તંતુથી બીજા તંતુ તૂટતા પણ અસંખ્ય સમય વ્યતીત થાય એટલે સમય અતિ સૂક્ષ્મ છે એટલે કે કાલનો અતિ સૂક્ષ્મ વિભાગ એટલે અતિ સૂક્ષ્મ ભાગ એકદમ જેનો હવે કોઈ એવો વિભાગ ન પાડી શકે એવા સૂક્ષ્મ જે વિભાગ તે સમય તરીકે છે સમય પછી અવલિકાદી આવે અવલિકા પછી જ આગળ એમ મુહૂર્ત વગેરે આવે છે તો આની અંદર બતાવ્યા કે એક મુહૂર્તમાં એક કરોડ સડસઠ લાખ સિત્તોતેર હજાર બસો ને સોળ અવલિકાથી પણ અધિક હોય છે એક મૂરત એટલે કે સમય અવલિકા મુહૂર્ત દિવસ પખવાડિયો માંસ વરસ ને જાણવા તેમજ પલ્યોપમ સાગરોપમ આદિને કહેલો છે એને ઉત્કૃષ ઉત્સર્પની અને અવસર્પની એ કાલ એ વ્યવહાર કાળની અંદર જણાવેલો છે એમાં પણ સૂક્ષ્મ સૂક્ષ્મ કોયો હોય એ સૂક્ષ્મા સૂક્ષ્મ કાળનો જે અંશ છે તે સમય તરીકે કહેવાય છે જે અવિભાજ્ય અંશ તે એક સમય છે આવા નવ સમયે જઘન્ય અંતર થાય एक अवलिका बसो छप्पन अवलिका नो एक क्षुलक भव अथवा निगोदना जीवन एक भाव थे आवात सासोश्वास बराबर एक प्राण अथवा एक स्तूकपन तरीके